કચ્છના ભચાઉ તાલુકાના મોટી ચિરાઈ ખાતે મહિલાઓ માટે ઉદ્યોગ કરવાના હેતુથી કુંવર ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપની જલ્દીથી શરૂ થાય તેમજ તેના પર લગાવેલો ગેરકાયદેસર રકમ ભરવાની છે તે દૂર કરવાની ઉગ્ર માંગ મુખ્યમંત્રીને લેખિતમાં કરવામાં આવી છે. વર્ષ 2001માં આવેલા વિનાશક ભૂકંપમાં કચ્છમાં ભારે નુકસાન થયું હતું અને ત્યારે તે વખતના મુખ્યમંત્રીએ કચ્છને ફરીથી ધબકતું કરવા માટે મોટા મોટા ઉદ્યોગોને જમીન ફ્રીમાં આપીને એક સરાહનીય પ્રયાસ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ રાજ્ય સરકારના જીઆઈડીસી ડિપાર્ટમેન્ટના અધિકારીઓના અંધણ વહીવટનો એક કિસ્સો સામે આવ્યો છે. આ પ્રાઇવેટ કંપનીને 41,37,000 ભરવાના હુકમ હોવા છતાં આ કંપનીને 5,06,00,000 રૂપિયા જેટલી માતબર રકમ એક સાથે ભરવાનું કહી કંપનીનું કામ અટકેલું જોવા મળે છે. હકીકતમાં વર્ષ 2006થી આ જમીન સંપાદન થયેલી છે, ઉપરાંત કુલ ભરપાઈની રકમમાંથી 70% જેટલી રકમ ભરપાઈ કરેલી હોવા છતાં હજુ સુધી આ જમીન પર મહિલા ઉદ્યોગ શરૂ કરવામાં નથી આવ્યો. રાજ્ય સરકાર દ્વારા વાયબ્રન્ટ ગુજરાત જેવા સમારોહ યોજી દેશ તથા વિદેશી ઉદ્યોગોને સ્થાપવાના આયોજન કરવામાં આવે છે જેથી સ્થાનિકોને રોજગાર મળે, પરંતુ કચ્છના મોટી ચિરાઈની જીઆઈડીસીમાં વર્ષ 2014માં 70% જેટલી રકમ ભરી નાખ્યા બાદ પણ અહીંના ઉદ્યોગકારોને જમીનનો કબજો ન સોંપાતા ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે. તો 2013માં અમે કુંવર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના નામે એપ્લાય કરેલું અને 2014માં ભુજ જીઆઈડીસી તરફથી એમને 3,000 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવેલ છે, બરોબર છે. છતાં એને ફાળવ્યા પછી અમે 70% રકમ ભરી દીધી છે આજ સુધીમાં, પણ અમને પ્રત્યક્ષ કબજો સોંપવામાં આવેલ નથી. 2012નો સરકાર જીઆઈડીસીનો પરિપત્ર છે કે 50% રકમ જે હોય એના ભરી દેવામાં આવે તો તેને પ્રત્યક્ષ કબજો સોંપણી કરવી, પરંતુ હજી અમે 70% રકમ ભરી છે છતાં એનો કબજો આપવામાં આવતો નથી.